માં ભાદરવાના આકરા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। અચાનક આવી જતા ભારે ઝાપટાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક ધારા વરસાદી ઝાપટા બાદ વરસાદ બ્રેક લેતો હોય છે, જો કે ભારે એક ધારા વરસાદના કારણે પાલિકાની કામગીરીના લીરે લીરા ઉડતા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। સુરતમાં ભારે વરસાદના કારણે ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાયા હતા। બાટલેબોય નજીક પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી। સર્વિસ રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરતમાં પડેલા ધમાકેદાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। મહાનગરપાલિકાની મોન્સૂનની કામગીરી ઉઘાડી પડી ગઈ હતી। શહેરમાં વરસાદની ભારે ઇનિંગ શરૂ થઈ છે। વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ઉધના સચિન મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। મેઘરાજાની ધુઆંધાર ઇનિંગના કારણે ઠેર ઠેર પાણી વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે સચિનથી સુરત તરફ અને ઉધનાથી સચિન તરફની બીઆરટીએસ સેવા પણ બંધ કરી દેવાતા સવારે નોકરી ધંધે જવા માટે બીઆરટીએસનો ઉપયોગ કરતા હજારો લોકો રસ્તે અટવાઈ ગયા હતા અને ભારે ટ્રાફિક સર્જાતા રિક્ષા ચાલકોએ તકનો લાભ ઉઠાવીને અટવાઈ ગયેલા લોકો પાસે વધુ નાણાં ખંખેરવાનું શરૂ કરી દીધું હતું। બીઆરટીએસમાં રોજ હજારો લોકો આ વિસ્તાર માટે સવારે નોકરી ધંધે જવા માટે બસનો ઉપયોગ કરે છે, ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાતા અન્ય વાહન ચાલકોએ બીઆરટીએસ રૂટનો સહારો લેવાની ફરજ પડી હતી। વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા કેટલાક વાહનો પણ બંધ પડી જતા ચાલકોને રીતસરની મુશ્કેલી પડી હતી। નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા।